કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફાઇનલી આપણે શું કહેવાય કે આપણા ભૌતિક વિજ્ઞાનનો જે પ્રથમ ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે બીજો જે ચેપ્ટર છે એના તરફ શું થઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે અંદર, બરાબર. હવે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નામ શું છે, એકમ અને માપન. હવે આ ચેપ્ટર આપણે ભૌતિક જ્ઞાનમાં ભણવું છે તો આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું હશે લોકોનો, કે આપણે એકમ અને માપન ચેપ્ટર પહેલા તો આપણે ફિઝિક્સ ની અંદર સ્ટાર્ટિંગમાં આવ્યું અંદર. તો આમાં એવું છે કે ઘણા બધા આપણે વ્યવહારની અંદર જ્યારે વસ્તુઓની આપલે છે, ઉપયોગિતા છે, એ બધાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ અહીંયા આગળ કે આપણે જ્યારે પણ વસ્તુઓની વાત કરતા હોય તો એની ક્વોન્ટિટી થી વાત કરે છે. આપણે કોઈ દુકાનમાં જઈએ તો એવું નહીં કે તમને 10 ચોખા આપો, આપણે કઈક સ્પેસિફિક વસ્તુ બોલે છે કે 10 કેજી આપો, બરાબર, કાં તો 1 ગુણી આપો અંદર. સમજ્યા કે ના સમજ્યા? અંદર એવી રીતે જુદી જુદી વસ્તુ માટે પાછા એકમ પણ આપણે બદલતા રહીએ છીએ. જેમ કે દૂધ લેવું હોય તો આપણો મોસ્ટ કોમન અત્યારે નવો યુનિટ આવે છે, 1 થેલી આપો, 2 થેલી આપો, કાં તો આપણે એવું કહીશું 2 લિટર આપો, 1 લિટર આપો અંદર, બરાબર, કાં તો કોઈ કિલોગ્રામમાં પણ કહેતું હોય છે અંદર. પછી આપણે અંતર ટ્રાવેલ કરતા હોય તો આપણે બોલતા હોય કે ભાઈ મેં 10 મીટર કરો, 100 મીટરની રેસ હતી, 5 કિલોમીટરની મેરેથોન હતી અંદર, બરાબર. કેમ ત્યાં આગળ એવું નથી, 5 લિટરની મેરેથોન હતી, બરાબર. પછી આપણે જયારે ચોખા લેવા જાય ત્યારે કે 10 સેન્ટીમીટર જેટલા ચોખા આપણું કેમ નથી બોલતા, બરાબર. તો આપણા વ્યવહારમાં જે તે વસ્તુઓને ક્વોન્ટિટિવલી, બરાબર, એટલે કે એમની જે શું કહેવાય, ટોટલ સંખ્યાત્મક જે સ્વરૂપ ખરું એને ગાણિતિક સંદર્ભમાં આપણે આ એકમ અને માપન પદ્ધતિ દ્વારા શું કરે છે, દર્શાવીએ છીએ અંદર, બરાબર. તો આપણે આ ચેપ્ટરમાં એકમ શું છે, એનું મહત્વ શું છે, એના માપન માટે આપણે શું કરીએ છીએ અને એના માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ શું છે એના જ વિશે આપણે શું કહેવાય છે, વાત કરવાની છે અંદર. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો અહીંયા આગળ સૌથી પહેલા એવું કે છે કે આપણી આસપાસ જેટલી પણ કઈ ઘટનાઓ થાય છે અંદર, બરાબર, એમાંની કેટલીક કુદરતી ઘટનાઓ છે કાં તો કેટલીક શું છે, માનવ સર્જિત ઘટનાઓ છે અંદર, બરાબર. આપણે જાણીએ છીએ કોને કુદરતી કહેવાય, કોને માનવ સર્જિત કહેવાય અંદર. તો જો આવી આપણી આસપાસ બનતી કોઈ બી ઘટના ખરી અંદર, બરાબર, એને આપણે સંપૂર્ણપણે વર્ણન કરાવડાવવું છે અંદર, બરાબર. તો એના માટે આપણે અમુક મૂળભૂત ખ્યાલોની શું પડે છે, જરૂર પડે છે અંદર. તો જ આપણે જે તે વસ્તુને સમજાવો તો સમજાઈ શકાય છે અંદર. જેમ કે વરસાદનું પડવું, એનું એક એક્ઝામ્પલ લે તો હા ભાઈ કુદરતી ઘટના આપણે સમજાઈ કઈ ના શકીએ, બરાબર. તો આપણે એના માટે અમુક મૂળભૂત ખ્યાલ જરૂર પડે કે પહેલા તો વરસાદ પડે છે એનો, ભાઈ તો પાણી સ્વરૂપે પડે છે અંદર, બરાબર. તો પાણી ક્યાંથી આવે છે, ઉપરથી આવે છે. હવે પ્રશ્ન એ તો ઉપરથી નીચે કેમ આવે છે. આમ જુદા જુદા આપણા ખ્યાલો ખરા, એમાં મૂળભૂતમાં મૂળભૂત ખ્યાલોની કડી જોડે ત્યારે આપણે આપેલી જે ઘટના ખરી એનું સંપૂર્ણ વર્ણન કરી શકીએ છીએ અંદર, બરાબર. હવે આપણે આપણા મૂળભૂત જે ખ્યાલો એના માટે દાખલ કર્યા, એ જ મૂળભૂત ખ્યાલોને આપેલ ભૌતિક વિજ્ઞાનમાં જે તે ઘટનાને વર્ણન કરતી ભૌતિક રાશિ કહેવામાં આવે છે અંદર. એટલે કે તમે એવું લખો છો કે દૂધ માટે આપણે ભાઈ લીટર વાપરે છે, લીટર શું છે, ભૌતિક રાશિ છે કે જે પ્રવાહીનું કદ માપવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ અંદર. એટલે કે કદ ખરો એક ભૌતિક રાશિ થઈ, બરાબર, અને એનો એકમ ખરો આપણે લીટરના ટર્મ્સમાં લઈએ છીએ અંદર. એટલે કે આપની આસપાસ બનતી જે કઈ બી ઘટનાઓ છે એના સંપૂર્ણ વર્ણન માટે આપણને અનેક મૂળભૂત ખ્યાલોની જરૂર પડે છે અને આવા ખ્યાલોને આપણે શું કહીએ છીએ, ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ અંદર, બરાબર. આમ આપણે જો સમગ્ર ઘટનાનું સંપૂર્ણપણે સચોટ વર્ણન કરવું હોય તો તેની સાથે સંકળાયેલી આવી જુદી જુદી ભૌતિક રાશિઓ ખરું એનું માપન આપણે ચોકસાઈ પૂર્વક કરવું પડે અંદર, બરાબર. આપણે ભૌતિક રાશિની જરૂર તો પડે છે પણ આ ભૌતિક રાશિ કઈ છે, માત્રાત્મક છે, એટલે એનું માપન કરવું પડે. અને માપન આપણે જ્યારે પણ કરીએ તો એમાં ચોકસાઈ આપણી વધારે હોવી જોઈએ, તો આપણે આપણી જે ઘટના ખરી એનું સચોટ વર્ણન કરવું હોય તો કરી શકાય. જેમ કે અત્યારે વરસાદની સીઝન ચાલે છે તો અમુક જગ્યા એવી છે ત્યાં આપણને ખબર છે કે આટલા ઇંચથી વધારે વરસાદ ત્યાં પડશે તો ત્યાં આગળ પાણી ભરાઈ જશે અને જળ બંબાકાર થઈ જશે અંદર, બરાબર. તો આગાહી પરથી એ લોકો પહેલેથી ટ્રાય કરે અંદર કે ભાઈ કેટલા વરસાદ પાણી સંભાવના, તો એમને લાગે કે ભાઈ અમુક ઇંચ કરતા વધારે થવા છે એટલે કે એની મર્યાદા કરતા વધારે વરસાદ પાણી સંભાવના હોય તો પહેલેથી ત્યાં અલર્ટ આપી દે. તો જો સમગ્ર ઘટનાનું સચોટ વર્ણન કરી શકે ને અંદર,
સમજ્યા? એટલે કે એ જે રાશિઓ એનો ચોક્કસ માપન આપણે કરવું પડે. પછી આપણા માપનમાં કંઈક ને ખામી હોય તો થાય શું અંદર, કે તે 6 ઇંચ બી વરસાદ પડી જાય તો પાણી મેને નીકળી જાય અંદર, એવું બની શકે. કારણ કે આપણે માપનમાં ક્યાં ક્ષતિ કરી હતી અંદર, સમજ પડે છે? તો અહીંયા આગળ શું કહેવાય કે એક એક્ઝામ્પલ લેવા કીધું છે આપણને, જેમ કે ઝાડ ઉપરથી ફળનું પડવું છે, આપણી ટેક્સ્ટ બુકમાં કીધું છે. તો ઝાડ પરથી ફળનું પડે, ન્યૂટને જેટલા પ્રશ્નો થયા હતા એ બધા જ પ્રશ્નો આપણે અહીંયા આગળ લગાવી શકીએ છે ઘટનાને સંપૂર્ણ રીતે સચોટ રીતે વર્ણવવા માટે અંદર, કે ઝાડ પરથી નીચે પડ્યું તો નીચે કોના લીધે પડ્યું, એ નીચે જ કેમ ગયું, ઉપર કેમ ના ગયું, નીચે ગયું તો કેટલી ઝડપથી ગયું, એના પર બળ કેટલું લાગતું હતું, એના પર હવાનો અવરોધ કેટલો લાગતો હતો, બરાબર. એ ઝાડ પરથી તૂટ્યું ત્યારે ઝાડે એના પર બળ લગાડ્યું કે ના લગાડ્યું, એના વેગમાનમાં શું ફરક પડ્યો, એ જમીન સાથે અથડાયું તો અથડાયા બાદ એનું શું થયું અંદર. તો આવા ઘણા બધા પ્રશ્નો ખરા, એની સાથે આપણે એને ભૌતિક રાશિઓથી સમજતા જઈએ, એનું માપન કરતા જઈએ, તો આ રીતે આપણે સમગ્ર આ જે ઘટના ખરી એનું વર્ણન કરવું હોય તો કરી શકીએ છીએ. અને એના પરથી આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક જાણીએ છીએ, ફ્રી ફોલ બોડી, એટલે કે કોઈ પણ પદાર્થનું મુક્ત પતન, જે આવનારા પાઠની અંદર આપણે અભ્યાસમાં લઈશું અંદર, બરાબર. ત્યાર પછી આપણને જે નેક્સ્ટ પોઈન્ટ કહે છે, આપણને એ નેક્સ્ટ પોઈન્ટમાં શું કહે છે અહીંયા આગળ, આમ આવી જે ભૌતિક રાશિઓ ખરી એનું સ્પષ્ટ સંખ્યાત્મક નિરૂપણ જો કરવું હોય તો એના માટે અનુરૂપ એકમો પણ નક્કી કરવા જરૂરી છે. આપણે માની લીધું કે ભાઈ ઘર લેવું એટલે સ્ક્વેર ફૂટમાં વાત થવી જોઈએ અંદર, પણ સ્ક્વેર ફૂટ એટલે કેટલું અંદર, બરાબર છે? તો આપણે ઘરનો જે એરિયા ખરો એટલે કે ક્ષેત્રફળ ખરું એના માટે સ્ક્વેર ફૂટ વાપ, એટલે કે જે આપણું ક્ષેત્રફળ કરું એ ભૌતિક રાશિ થઈ અને એને અનુરૂપ આપણે ઘર માટે સંદર્ભમાં કહી શકીએ એવો એક એકમ નક્કી કર્યો સ્ક્વેર ફૂટ, બરાબર છે? એવી રીતે આપણે અંતર ટ્રાવેલ કરતા ત્યારે આપણે ફૂટમાં નથી માપતા, એ વખતે આપણે કિલોમીટરોમાં માપીએ છીએ અંદર, બરાબર. એટલે કે અંતર ખરું આપણી ભૌતિક રાશિ થઈ અને એને અનુરૂપ આપણે એકમ કરી તો કિલોમીટર લીધો અંદર. એટલે કે આમ જે બી ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ અથવા તો આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો એ ભૌતિક રાશિનું આપણે સંખ્યાત્મક નિરૂપણ કરવા માટે આપણે શું કહે છે, એમના એકમોનો પણ ઉપયોગ કરે છે અંદર. એટલે આપણે ત્યાં આગળ લખવાની જરૂર ના પડે કે આ વસ્તુ કઈ છે, એના એકમ પરથી જ આપણે કહી દઈએ કે ભાઈ આ વસ્તુ કઈ ભૌતિક રાશિની છે અંદર. જેમ કે મેં તમને કહ્યું કે મારી ભાઈ એક વેલ્યુ છે 35 કિલોમીટર પર આર, એટલે આનો મતલબ ખબર, હવે કિલોમીટર પ્રતિ આર ખરી ઝડપનું સૂત્ર છે, એટલે કે ઝડપનો એકમ છે, એટલે અહીંયા ઝડપના ભૌતિક રાશિની વાત છે અને એનો એકમ શું છે, કિલોમીટર પ્રતિ આર છે અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય કે ચલો વાત બરાબર છે કે આ ભૌતિક રાશિઓ ખરી એમના સ્પષ્ટ નિરૂપણ માટે એકમો નક્કી કરવા જરૂરી છે, તો અહીંયા આગળ એક ક્વેશ્ચન થાય કે આવી રાશિઓના માપન આપણે કરીએ કે નહીં, એક મીટર કેવું કોને અંદર, બરાબર છે? એક ફૂટ તો આપણે ભાઈ રેડીમેડ ફૂટ માં છે ત્યાં સુધી બરાબર છે અંદર, પણ આ એક ફૂટ હોવી કેટલી અંદર, પહેલા કોઈકે તો નક્કી કર્યું હશે ને અંદર, અને વિચાર કરો કેવી રીતે નક્કી કરો કે બધી એક સરખી રીતે શું થાય છે, અપ્લાય થાય છે અંદર. બીજો પ્રશ્ન એવો થાય કે આવી રાશિઓનો વિવિધ એકમો કઈ રીતે નક્કી થતા, કે ભાઈ લંબાઈ માટે મીટર જ વાપરવું એવું કોઈ કીધું, લંબાઈ માટે કેમ આપણે લીટર નથી વાપરતા અંદર, સમજ્યા કે ના સમજ્યા અંદર. એવો ત્રીજો ક્વેશ્ચન થઈ શકે કે આવી રાશિઓ ચલો બધી નક્કી થાય કે વાત, પણ એમના માપનમાં આપણે કરી તેમાં ઉદભવતી જુદી જુદી ત્રુટીઓ કઈ કઈ હશે અંદર, કારણ કે કોઈ બી માપન કરવું એ સચોટ રીતે કરવા માટે આપણે ઘણા બધા અભ્યાસો અને પ્રાયોગિકતાઓ ભેગા કરીને પછી એક સચોટ પદ્ધતિ ડેવલપ થાય ત્યારબાદ જ કહી જાય. છતાં પણ આપણે આજના ડેટમાં ઘણી બી પદ્ધતિમાં કંઈક ને કંઈક તો ક્ષતિ રહી જાય છે અંદર, બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે એ પણ ક્ષતિઓના પ્રકારો કયા કયા છે ને, દરેક ક્ષતિ નિવારવા માટે આપણે એટલીસ્ટ શું કરી શકીએ અંદર, બરાબર. એટલે કે એના નિવારણ વિશેની શું છે અહીંયા આગળ વાત છે. એટલે કે આ ચેપ્ટરની અંદર આપણે આ બધા પ્રશ્નોના જે હલ ખરા એ મેળવવાનો શું કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે અંદર, બરાબર. અને તથા આ ચેપ્ટરની અંદર બહુ જ મોસ્ટ આઈએમપી એક પાર્ટ આપેલો છે જેને કહેવાય છે પારિમાણિક સૂત્રો, બરાબર. તો તમે 11મામાં 12મામાં આવશો કે તમે કોઈ પણ ટાઈપની એક્ઝામ આપશો, પારિમાણિક સૂત્ર તમારે હંમેશા જે પણ ભૌતિક રાશિ છે એને આપવાનું રહેશે. એટલે કે કોઈ બી ભૌતિક રાશિ કરી એનું એક સૂત્ર છે, એને આપણે પારિમાણિક સૂત્ર કહીએ છીએ. તો આ પારિમાણિક સૂત્ર શું છે એ પણ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું અંદર. સમજ પડે છે દરેક છે ને આટલો પાર્ટ? ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ની વાત કરીએ કે ભાઈ ભૌતિક રાશિના માત્રાત્મક રિપ્રેઝન્ટેશન માટે એકમ નક્કી કરવો જોઈએ. તો એકમ છે શું, એકમ એટલે શું, અને ભૌતિક રાશિ માટે આપણે એકમ ડિફાઈન કર્યો તો ખરો, તો આખરે એકમ હોવો કેવો જોઈએ અંદર, બરાબર છે? તો આ જે પ્રશ્ન ખરો એનો જવાબ કંઈક આ રીતે થાય છે આપણા માટે અંદર,
કોઈ પણ રાશિ ખરી એના પ્રમાણિત માપને આપણે જે તે ભૌતિક રાશિનો એકમ કહીએ છીએ અંદર, કે કોઈ બી રાશિ ખરી એનું એક પ્રમાણિત માપ નક્કી કરતો કે ભાઈ આને આપણે બસ આજથી 1 સેન્ટીમીટર લેવાનું, કામ પૂરું. બરાબર. અને એના સંદર્ભમાં આપણે બીજી બધીને શું કહે છે, એકમના રૂપાંતરણો કરીને ફાઇનલી એક આખી સિસ્ટમ બનાવે છે. આમ જે બી રાશિનું જે બી પ્રમાણિત માપ ત્યાં આગળ સેટ થાય છે એને એનો શું કહેવાય છે, એકમ કહેવાય છે. અંદર કે ભાઈ 1 સેન્ટીમીટર આટલું લેવાનું, 1 મીટર આટલું લેવાનું, એ શું છે, એના પ્રમાણિત માપ છે. અને એ ટર્મ્સમાં આપણે એ યુનિટનો ઉપયોગ કરીએ છીએ અંદર. બરાબર. હવે વાત આ છે કે એકમ ચલો પ્રમાણિત માપને બધું કરી લીધું, પણ આ એકમને આ બધું કર્યા પછી મહત્વના કયા નિયમો હોવા જોઈએ અંદર? તો સૌથી પહેલા આ છે કે આપણે જે એકમ નક્કી કર્યો છે એનું જે માપ આપણે નક્કી કર્યું છે અંદર એ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ. અંદર તમે માર્કેટમાંથી 15 સેન્ટીમીટરની સ્કેલ લાવશો તો તમે કોઈ દાવ માર્ક કર્યું કે કોઈકની 15 સેન્ટીમીટર સ્કેલ મોટી આવે, કોઈકની નાની આવે. જ્યારે માર્કેટમાં એપલ લેવા જઈએ તો એપલ જુદી જુદી સાઈઝના મળી શકે છે અંદર, બરાબર, સેમ પ્રાઇઝિસના હોય તો પણ સ્કેલ લેવા જઈએ એમાં કેમ નથી? કારણ કે એ જે માપ ખરું એ પ્રમાણિત થયેલું છે, પણ એ કેવું છે, નિશ્ચિત છે કે જ્યારે પણ 15 સેન્ટીમીટર લેવું એટલે આટલું જ લેવું એવું નિશ્ચિત કર્યું છે અને સ્પષ્ટ છે એકદમ કે આ ફિક્સ છે, બધાએ આને ફોલો કરવાનું છે અંદર. તો સૌથી પહેલું એકમ માટે જરૂરી વસ્તુ શું છે કે જે બી તમે એના માટે વ્યાખ્યાયિત કરો તેનું માપ ખરું એ નિશ્ચિત હોવું જોઈએ અને સ્પષ્ટ હોવું જોઈએ. દિવસે દિવસે પેટ્રોલના પ્રાઇસની જેમ એનો ભાવ અથવા તો વેલ્યુ બદલાવી જોઈએ નહીં અંદર. બીજું એ જ લખ્યું છે કે એકમ તેના માપમાં ફેરફાર ન થાય તેવો હોવો જોઈએ અંદર. બરાબર. એટલે કે એની એકવાર વેલ્યુ નક્કી થઈ ગઈ કે ભાઈ 100 સેન્ટીમીટર ભેગા કરો તો 1 મીટર થાય તો એ ફિક્સ રહેવું જોઈએ. પછી ઘડે ઘડે બદલાય કરે તો આપણે સિલેબસ ની ટેક્સ્ટબુક કેટલી વાર બદલવી અને પછી દાખલા ગણવા બી કમ ના અંદર. સમજ્યા કે ના સમજાય? એટલે કે એકમના માપમાં ફેરફાર ન થાય તેવો હોવો જોઈએ અંદર. ત્યાર પછી કે છે કે જો આવો કોઈ એકમ ખરો એને વ્યાખ્યાયિત કરતી કોઈ ઘટના જો હોય તો એ ઘટના કેવી હોવી જોઈએ, કાયમી હોવી જોઈએ અંદર. બરાબર. તમારી ટેક્સ્ટબુક ની અંદર આપણી જે જુદા જુદા એકમો છે એની વ્યાખ્યા આપેલી છે તે બધી ઘટનાઓ પર આધારિત છે. અને ઘટનાઓ કેવી છે, યુનિવર્સમાં જ્યારે પણ કોઈ બી ખૂણામાં થશે તો હંમેશા તમને એક સરખું રિઝલ્ટ આપશે. ઓમના નિયમ જેવું નહીં કે તાપમાન બદલાય એટલે રંગ બદલી કરે એટલે કે એનું રિઝલ્ટ બદલાય છે અંદર. ગુરુત્વાકર્ષણના નિયમની જેમ સાર્વત્રિક છે અંદર. બરાબર. એટલે આગળ વાત કરે છે કે જો કોઈ ઘટના લીધી તો ઘટના શું હોવી જોઈએ, હંમેશા કાયમી હોવી જોઈએ. એની અંદર પછી એવું ના હોય કે ટુકડે ટુકડે અમુક વસ્તુ બતાવતા આપણે જવાબ પણ શું થાય, બદલાય અંદર. અને બીજી વસ્તુ, ચલો એકમ નક્કી કરી લીધો અંદર તો એની પ્રતિકૃતિ સહેલાથી થાય. પ્રતિકૃતિને સાદી ભાષામાં કહીએ તો એનો મતલબ ઝેરોક્સ. બરાબર. એની કોપી સહેલાથી થઈ શકે. અને બીજું, આપણને જયારે જરૂર હોય તો આપણા નજીકમાંથી સહજ રીતે પ્રાપ્ત થઈ શકે તેવી હોવી જોઈએ, તો જ એકમનું મહત્વ જળવાઈ રહે છે. બાકી એકમ આપણે કોદળવા પડીએ જ ને. સમજ પડે છે દરેક જણ ને અંદર? બરાબર. ઘણા બધા એવા એકમ છે કે જે માર્કેટમાં શું કહેવાય કે સહજ રીતે પ્રાપ્ત થતા નથી એટલે આપણે ઉપયોગમાં બી નહીં લેતા એ લોકોને. જેમ કે યાર્ડ કોને કહેવાય, વીઘા કોને કહેવાય. વીઘા ખાલી ખેડૂતો જાણે કે વીઘા કોને કેવું અંદર. બાકી આપણે તો ખાલી બોલે આ વીઘા આવે ખરું, પણ વીઘા એટલે એક્ઝેક્ટલી કેટલું એ આપણે ઘણી વાર માથું ખંજવાતા હોય છે અંદર. બરાબર. કેમ? કારણ કે આપણા માટે સહજ રીતે અવેલેબલ નથી અને એના માપન માટે આપણી પાસે કોઈ પ્રોપર ડિવાઇસ પણ નથી. જ્યારે એની સામે કિલોમીટર માપવું હોય, મીટર માપવું હોય તો એના ડિવાઇસીસ આપણી પાસે અવેલેબલ છે અંદર. અને એવા ડિવાઇસીસને આપણે ઇઝીલી કોપી પણ કરી, એટલે કે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા એવા આવા મળે છે. જો નોર્મલ સ્કેલ કેટલી બધી કરોડોની ક્વોન્ટિટીઝમાં દર વર્ષે બનતી હશે અંદર. બરાબર. એટલે કે એની પ્રતિકૃતિ શું થાય, સહેલાઈથી થાય છે. તો આમ ભૌતિક રાશિ શું છે અને ભૌતિક રાશિનો એકમ કેવો હોવો જોઈએ, દરેક જણને ક્લિયર થઈ ગયું કે પ્રમાણિતમાં આપણે આપણે એકમ કહીશું, પછી એકમનો માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવો જોઈએ, ફેરફાર ન થાય એવો જોઈએ, કોઈ ઘટના હોય તો કાયમી હોવી જોઈએ, અને પ્રતિકૃતિ થઈ શકવી જોઈએ અને પ્રાપ્ત થઈ શકે તેવું પણ હોવું જોઈએ અંદર. બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ કે છે કે આમ ભૌતિક રાશિના માપનોના પરિણામને, બરાબર છે, ચોક્કસ સંખ્યાની સાથે એકમ લખીને રજૂ કરવામાં આવે છે. જેમ કે તમે કહો છો કે ભાઈ મને ચોખા આપો તો આપણે શું કહે છે, 3 કેજી આપો. એટલે આપણે શું કર્યું કે અહીંયા આગળ ચોખાને વજનના સંદર્ભમાં, એટલે કે વજન નામની ભૌતિક રાશિના સંદર્ભમાં આપણે માંગ્યા. પણ જયારે માંગ્યા ત્યારે આપણે શું બોલ્યા અંદર, એક ચોક્કસ સંખ્યા બોલે કે 3
અને પાછળ એકમ લખ્યો કેજી. કેજી શું કરે છે? આપેલા પદાર્થના દળની વેલ્યુ આપણને આપવાનો પ્રયત્ન કરે છે અંદર, બરાબર છે. તો આમ આપણે જ્યારે પણ કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરીએ છીએ તો એનું જે પરિમાણ ખરું, પરિણામ ખરું, એને એક ચોક્કસ સંખ્યા અને એની પાછળ એનો રિસ્પેક્ટેડ યુનિટ લખીને આપણે શું કરે છે, રજૂ કરીએ છીએ અંદર. જેમ કે તમે કઈક વસ્તુ માપો છો તો એને સેન્ટીમીટરમાં માપશો, કાં તો કિલોમીટરમાં માપશો, કાં તો મીટરમાં માપશો અંદર, બરાબર. તેવું લખશો 3 સેન્ટીમીટરની લાઈન ડ્રો કરી. એટલે તમે લાઈન ડ્રો કરવા માટે એટલે કે ભૌતિક રાશિની લંબાઈ ખરી એને 3 અને સેન્ટીમીટરથી શું કરી, રજૂ કરી કે ના કરી અંદર, સમજ પડે છે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે બે પ્રકારની રાશિ, બે પ્રકારના એકમ, બરાબર. બે પ્રકારની રાશિનો કન્સેપ્ટ અંદર તેઓ કહે છે કે વ્યવહારમાં જોવા મળતી એવી અનેકો ભૌતિક રાશિઓ છે, એ પૈકી અમુક ઓછામાં ઓછી સંખ્યાની ભૌતિક રાશિઓના એકમો નક્કી કરવાથી જો આપણે બાકીની બધી ભૌતિક રાશિના એકમો નક્કી કરી શકીએ છીએ તો એવી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ અને તેમના એકમોને મૂળભૂત એકમો કહેવામાં આવે છે અંદર. એકદમ નહીં સમજાય, આપણે સાદી ભાષામાં સમજાય. જેમ કે આપણે કરન્સીની એટલે કે રૂપિયાની વાત કરીએ તો શું માર્કેટની અંદર બધા જ રૂપિયાની નોટ અવેલેબલ છે? 35 રૂપિયાની નોટ અવેલેબલ છે? 75 રૂપિયાની નોટ અવેલેબલ છે? 30 રૂપિયાનો સિક્કો અવેલેબલ છે? ના. આપણે શું કર્યું છે કે ભાઈ અમુક નોટો જ બનાવી છે અંદર, 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5, 10, 20, 50 અને 100, બરાબર. હવે આ જે ખરી એકદમ મર્યાદિત સંખ્યામાં આપણે રાખવાનો પ્રયત્ન કર્યો અને આમના કોમ્બિનેશનથી આપણે બાકીના જેટલા પણ રૂપીસ બનાવવા હોય બનાવી શકીએ છીએ કે નહીં બનાવી શકતા? બસ એવું જ છે કે ભૌતિક વિજ્ઞાનની કેટલી ઘટનાઓ માટે કેટલી બધી ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત થઈ અંદર, બરાબર. પણ આ બધી ભૌતિક રાશિઓ પૈકી અમુક ઓછામાં ઓછી એવી સંખ્યાની ભૌતિક રાશિઓનું જૂથ નક્કી કરવામાં આવ્યું, બરાબર છે. અને એ જૂથ એટલું સરસ નીકળ્યું કે એમના કોમ્બિનેશનથી આપણે બાકીની એના સિવાયની બધી ભૌતિક રાશિઓને શું કહી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. એમના એકમોને આપણે વ્યાખ્યાયિત કરવા હોય તો કરી શકીએ છીએ. જેનું કે એક એક્ઝામ્પલ આપું અંદર તો ઝડપની વાત કરીએ તો ઝડપ બરાબર આપણે શું લખીએ છીએ, અંતર ભાગ્યા સમય, એટલે મીટર પ્રતિ સેકન્ડ. એટલે મીટર અને સેકન્ડ શું થાય અહીંયા ગાડી, એવી ભૌતિક રાશિ થઈ કે જેમના કોમ્બિનેશનથી આપણને ઝડપનું એકમ મળી ગયો અંદર, સમજ પડે છે, બરાબર. તો જે આ ઓછામાં ઓછી ભૌતિક રાશિઓ છે જેનાથી આપણે બાકીની બધી ભૌતિક રાશિના એકમો જો નક્કી કરી શકતા હોય તો આવી ભૌતિક રાશિઓને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહીએ છીએ. અને આવી મૂળભૂત ભૌતિક રાશિના જે એકમો ખરા એને આપણે શું કહીએ છીએ, મૂળભૂત એકમો તરીકે કહીએ છીએ. અને આવા 3 બહુ મુખ્ય છે, એનું નામ છે લંબાઈ, દ્રવ્યમાન અને સમય, બરાબર. આવા બીજા પણ ઘણા બધા છે જેને મૂળભૂત ભૌતિક, ટોટલ 7 જણને અહીંયા આગળ શું મળી છે, એન્ટ્રી મળી છે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે, જે આપણે આ સ્લાઇડમાં આગળ જોઈશું અંદર, બરાબર. અને બીજું શું કહેવાય કે પેલી ભૌતિક રાશિઓ જે હતી ઓછામાં ઓછી, જેનાથી તમે નવી બધી ભૌતિક રાશિઓ મેળવી, તો જે બધી મેળવી છે તમે અંદર, બરાબર, એને આપણે કઈ કહીશું, સાધિત કહીશું અંદર. શું કહીશું? સાધિત. મૂળભૂત રાશિઓની મદદથી મેળવેલી બાકીની જેટલી પણ ભૌતિક રાશિઓ છે એ બધાને શું કહેવામાં આવે છે, સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. અને એમના જે એકમો કરે એમને શું કહેવામાં આવે છે, સાધિત એકમો કહેવામાં આવે છે. જેમ કે વેગની વાત કરો તો મીટર પ્રતિ સેકન્ડ, પ્રવેગની વાત કરો તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લે છે, બળની વાત કરો તો ભલે ન્યૂટન લખતા હોય પણ આપણે બળ બરાબર એમ એ લખે છે, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ લખે છે, એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો જો કિલોગ્રામ એટલે દળ થયું, દ્રવ્યમાન થયું, મીટર એટલે અંતર થયું એટલે લંબાઈ થયું, અને ભાગ્યા સેકન્ડ સ્ક્વેર એટલે સમય થયો. તો જો એમના કોમ્બિનેશનથી જ બની ને અંદર, બરાબર. તો ધ્યાનમાં એક કે મૂળભૂત ભૌતિક રાશિ કોને કહેવાય અને સાધિત ભૌતિક રાશિ કોઈ કોને કહેવાય, અને એમના એકમોને મૂળભૂત એકમોને સાધિત એકમો કહેવાય અંદર, સમજ પડે છે દરેક છે ને. આટલો તો આપણે નેક્સ્ટ પોઈન્ટ પર વાત કરી અંદર, તો એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અંદર, બરાબર. તો એવું છે કે મૂળભૂત ભૌતિક એકમોના જે માપ ખરા એ તેમની જરૂર મુજબ લઘુત્તમ સંખ્યાના સંદર્ભમાં જુદી જુદી એકમ પદ્ધતિઓ સમયાંતર અમલમાં આવે. ચલો પેલું નક્કી કરી દીધું કે ભાઈ ઓછામાં ઓછું આવું કરીએ, પણ એને ફોલો કરતા કરતા જુદી જુદી જગ્યાએ સમયાંતરે અમુક અમુક એકમ પદ્ધતિ શું આવી, અમલમાં આવી. એમાં સૌથી પહેલી ફેમસ એનું નામ છે બ્રિટિશ પદ્ધતિ, બરાબર. તો બ્રિટિશ પદ્ધતિમાં શું કહેવામાં આવે કે જો વજન એટલે કે દળની વાત કરે તો લોકો પાઉન્ડનો યુઝ કરે અંદર, અંતર માપવા માટે ફૂટ, એટલે જ કન્સ્ટ્રક્શનમાં આપણે હજુ બી સ્ક્વેર ફૂટ યુઝ કરે છે. કારણ કે કન્સ્ટ્રક્શનની બધી થિયરી ડેવલપ કરવા કોણ છે, આ બ્રિટિશરો છે, અંગ્રેજો છે બધા અંદર, બરાબર. અને બીજું સેકન્ડ,
સમજી ગયા? તો ત્યાં આગળ ત્રણ મૂળભૂત એકમોના જે એકમ ખરે ક્યાં લેતા હતા, એ લોકો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ લંબાઈ માટે, પાઉન્ડ દળ માટે, અને સેકન્ડ શેના માટે, સમય માટે અંદર. બરાબર, એવી બીજી એક ફેમસ પદ્ધતિ છે જેનું નામ છે સીજીએસ પદ્ધતિ. બરાબર, આપણે સીજીએસ અને એમકેએસ પદ્ધતિ આના પછી જે આવશે એનો સૌથી વધારે ઉપયોગ આપણે આજે 11-12 ના ફિઝિક્સ માં જેમાં કરવાનો છે અંદર. તો સીજીએસ પદ્ધતિનો મતલબ શું કે તમારે જો અંતર માપવું હોય તો ઓલવેઝ સેન્ટીમીટરમાં બોલવું, વજન લેવું હોય તો ઓલવેઝ ગ્રામમાં બોલવું, અને સમય હંમેશા સેવો લેવો, સેકન્ડમાં લેવો. બીજી પદ્ધતિ એ રીતના એમકેએસ છે જેનું નામ છે મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. ચોથી છે એમકેએસ, તો એડવાન્સ વર્ઝન એમકેએસ છે, એમાં મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર પણ આવ્યો અંદર. અને છેલ્લી આ છે જે આજની ડેટમાં યુનિવર્સલી બધી જગ્યાએ શું થાય છે, ફોલો થાય છે, એ છે એસઆઈ પદ્ધતિ, સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ પદ્ધતિ. ઓકે, એમ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કે આ લોકો ઊંધું રાખ્યું છે અંદર. બરાબર, અને એની અંદર ટોટલ કેટલા છે, 7 મૂળભૂત એકમો છે અંદર. બરાબર, જે આપણે જોઈશું જ. તો આ એસઆઈ એકમ પદ્ધતિ છે શું અહીંયા આગળ ફાઈનલી અંદર. બરાબર, તેવું છે ફ્રાન્સમાં પેરિસ ખાતેની જે સંસ્થા ખરી જેનું નામ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટ ના નીચે હેઠળ, એટલે કે એના ઓબ્ઝર્વેશન હેઠળ શું કરવામાં આવ્યું કે ઈસવીસન 1971 માં બોલાયેલી 14મી બેઠક હતી અંદર, જેનું નામ શું હતું, જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝરમેન્ટ, એની અંદર આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ સ્વીકારવામાં આવી. બરાબર છે, એટલે કે દુનિયાના કોઈ બી ખૂણા પર જાઓ આ એકમ પદ્ધતિ બધા માટે એક સરખી છે એવું માનવામાં આવ્યું, અને બધા લોકો એના માટે શું થયા, એગ્રી થયા. અને આ જે એકમ પદ્ધતિ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવી એને જ એસઆઈ એકમ પદ્ધતિ કહેવામાં આવે છે અંદર. બરાબર, આમ એસઆઈ એકમ પદ્ધતિમાં 7 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવેલી છે અંદર. એટલે કે આ જે એસઆઈ સિસ્ટમની જે પદ્ધતિ છે અંદર, એની અંદર કેટલી મૂળભૂત ભૌતિક રાશિઓને સ્થાનમાં હોય છે, મુખ્યત્વે 7 મળ્યું છે અંદર. બરાબર, હવે પ્રશ્ન થાય કઈ કઈ 7 છે અંદર, તો એનું લિસ્ટ આપણે આગળ આપ્યું છે. સૌથી પહેલા છે અંતર માટેની લંબાઈ, બીજું આવે છે દ્રવ્યમાન માટે દળ, ત્રીજું આવે છે સમય માટે સેકન્ડ. બરાબર, એટલે સમય માટે સમય જ આવે. બીજો આવે છે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ માટે આપણે એમ્પિયર લઈએ છીએ. એ રીતના તાપમાન, થર્મોડાયનેમિક તાપમાન લખો કે તાપમાન લખો, વસ્તુ એક છે. તાપમાનનો એકમ ખરે કયો છે, કેલ્વિન છે અંદર. દ્રવ્યનો જથ્થો, દસમામાં યાદ કરો, એસિડ બેઝમાં બધામાં તમે જો મોલ. બરાબર, તો મોલ છે. અને છેલ્લો આવે છે જ્યોતિની તીવ્રતા, કોઈક વસ્તુ પોતાનાથી પ્રકાશ ઉત્સર્જિત કરતો હોય તેની તીવ્રતા કેટલી છે એનું માપન ખરું, એના માટે કેન્ડેલા નામના એકમનો શું કામ આવે છે, ઉપયોગ કરવામાં આવે છે અંદર. તો આ 7 છે. બરાબર, લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, મોલ, તાપમાન એટલે કે દ્રવ્યનો જથ્થો, પછી તાપમાન અને જ્યોતિની તીવ્રતા અંદર. બરાબર, તો આ 7 એકમોને એસઆઈ પદ્ધતિમાં સ્થાન આપવામાં આવે છે. અને આ બધા કેવા એકમો છે, મૂળભૂત એકમો છે. અને આ એકમોના કોમ્બિનેશનથી તમે બીજા કોઈ પણ એકમ બનાવવા હોય તો બનાવી શકો છો અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? એ રીતના લંબાઈ માટે એકમની વાત કરીએ તો આપણે મીટર લઈએ છીએ, દળ માટે કેજી, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, તાપમાન માટે કેલ્વિન લઈએ છીએ, મોલ માટે તો મોલ લખે, કેન્ડેલા માટે સીડી. બરાબર, આમ બધા મોટા ભાગના એકમની સંજ્ઞાથી તથા એકમના નામથી આપણે મોટા ભાગે શું છે, અવેર છે. એટલે આપણે આના વિશે બહુ ડિસ્કસમાં જઈશું નહીં, જ્યારે જ્યારે આપણે ટોપિકમાં સમજવાનું આવશે ત્યારે આપણે એના ડેપ્થમાં જઈશું અંદર. સમજ પડી ગઈ? ત્યાર પછી તમને બધાની આગળ વ્યાખ્યા આપી છે, તો તમે જોઈ શકો છો કે લંબાઈથી લઈને બધાની કોઈક ને કોઈક ઘટનાને સંદર્ભિત વ્યાખ્યા આપવામાં આવી છે અંદર. બરાબર છે, એટલે આ બધી ઘટનાઓ કઈ છે, કાયમી ઘટનાઓ છે અંદર. તમે જયારે વાંચશો એટલે તમને ધ્યાનમાં આવી જશે. પણ આ જે વ્યાખ્યાઓ ખરી એ માત્ર માહિતી માટે છે, આપણા સિલેબસમાં આપીને તમે જોઈ શકો છો અહીંયા સ્ટાર ગણ સ્ટારની નીચે આગળ કન્ડિશન લખી છે, વાંચશો તો લખેલું છે કે વ્યાખ્યા ખરી એ માત્ર તમને માહિતી માટે આપેલી છે અંદર. તો ખાલી એક વાર આપણે શું કરી લઈશું, રીડ કરી લઈશું અંદર, માહિતી માટે આપ્યું છે એટલે અંદર. સમજ પડે છે? તો આજના વિડીયોમાં ફાઇનલી આપણે એકમ શું છે એને સમજવાનો સંપૂર્ણપણે શું કર્યો, પ્રયત્ન કર્યો. બરાબર, હવે આવનારો જે નેક્સ્ટ વિડીયો છે એની અંદર આપણે જે નેક્સ્ટ ટોપિક્સ આવે છે બરાબર એના વિશે ડિસ્કસ કરીશું અંદર. થેન્ક યુ.